રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના પોરબંદર રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં ભવાન ગોકળ છાત્રાલય દરવાજા સામે જ આવેલા મકાનમાં રહેતા મકાન માલિક પંચ્યાસી વર્ષીય માજી જયાબેન વશરામભાઈ ભુવા તથા તેમની સાથે સથવારો કરવા માટે રહેતા તેમના દીકરી પાસઠ વર્ષીય રમાબેન ગોરધનભાઈ રૈયાણી ઘરમાં બંને એકલા સાથે રહે છે જ્યારે તેઓને દીકરા દિનેશભાઈ ભુવા શહેર થી દૂર જ અલગ રહેતા હોય છે ગઈકાલે બપોરના સમયે ફરિયાદીના ઘરે કોઈ શખ્સ આવી જયાબેન તથા તેમના પુત્રી રમાબેન તેમને સંબંધી હોવાની વાતને કરીને ફોસલાવી સગા સંબંધીના નામના સરનામા આપી ઘરમાંથી ચા પાણીના બહાને મહેમાન ગતિ માણી હતી અને બાદમાં પોતાના બેનના લગ્ન હોય ત્યારે રમાબેન તેમની બંગડી નંગ છ નમૂના માટે સોનાની બતાવવા માંગતા જયાબેનના હાથમાં રહેલી બે બંગડી તેમજ તેમના દીકરીના રમાબેનના હાથમાં રહેલી ચાર બંગડી કાઢી આપી હતી ને ત્યારે સમયે હાજર તેમની દીકરીએ પહેરેલ માળા પણ આપવાનું કહેતા માતા પુત્રીએ છ નંગ સોનાની બંગડી તથા માળા મળીને અને અંદાજે આઠ તોલા સોનું કિંમત રૂપિયા એક લાખ એસી હજારની ચોરી કરી અને શખ્સો સોનું લઈ ફરાર થઈ ગયા હતા અને બાદમાં રમાબેન પોતાના વિશ્વાસઘાત થયા જણાવવાનું તેમને એના ભાઈ દિનેશભાઈને જાણ કરતાં તાબડતોબ આવી ગયેલ અને સઘળે હકીકત વાકેફ થઈ ઉપલેટા પોલીસને જાણ કરતાં પીઆઈ પલચારીની સૂચનાથી પીએસઆઈ એમ જે પરમાર અજાણા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવીના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હું બહાર બેઠી હતી અને માલિકો આવીને બેઠી બેન કચરો નાખવા ગઈ હતી અને એની મોર હળી કાઢીને આવીને બે માર પડખે અને મને પૂછ્યું મેં કીધું તું કોણ છો તો કે હું જગુભાઈનો દિનેશનો દીકરો સૌ અને હું તમને જમવાનું આમંત્ર આપવાનું આવ્યો સૌ કે અને કે તમે જમવા આવજો કાલે કે અને મારી બેન રાજકોટ થી આવી છે ને તેને બંગડીયુનો નમૂનો જોવો હશે ને તો બંગળીયું તમે આપો ને તો હું અડધી કલાકમાં બંગડી જોઈ દેખાડીને આવું છું તો બે બંગડી મારી બે બંગડો ચાર બંગડી બેનની ને માળા ડોકની તુલસીને પારાવારી એટલી વસ્તુ લઈ ગયો ને મને કે અડધી કલાકમાં આવું છું પાછો રિક્ષા કરીને અડી કાઢીને બેહી ગયો બેન કે ઊભો રહે ઊભો રહે તોય ઊભો નોર્યો પછી હું જગુભાઈને ઘેરે ગઈ રિક્ષા કરીને બેબીન તેડીને હું કહું દિનેશ તાર છોકરો મારે ઘરેણું લઈ ગયો તો કે બા મારો છોકરો ક્યાંય છે જ નહીં કે જયા બેન મારો છોકરો અહીં છે નહીં કે રમાબેન ગોરધનભાઈ રૈયાણી અને બાર હું આવી અને પરબારો એ અંદર આવ્યો હું કચરો નાખવા ગઈ અંદર આવીને બરબારી બંગડીયું બે ચાર તોલાની પાંચ તોલાની બંગડી હતી બે તોલાની માજીની હતી અને માળા હતી પછી લઈ અને હું વાહેલી અને રિક્ષાવાળાને રાય નાખી રીક્ષા વાળા એ હતું બોરે મારે આવવું છે હળી કાઢી તી પાય ગયું મારું નામ દિનેશભાઈ વસરામભાઈ ભુવા છો હું સાડા બાર અહીંયા બેઠો હતો પછી મારી ઘેરે ગયો અને ઘીરેથી મને ફોન આવ્યો હું અહીં આવ્યો એટલે અંદર બધું બની ગયું મને બધી વાત કરી કે આખો જૂનું જગુભાઈ મિસ્ત્રીનો છોકરો દીકરાનો દીકરો સૌ અને એમ કરીને કે મારી બેન રાજકોટથી આવી છે અને મારા નમૂનો છે તમને અડધી કલાકમાં આપી જાવ એ કે અને બાયા એ મારા મધર ને મારા સિસ્ટર હતા બે અને એને એ પહેલાં આપી દીધી પછી ડોહીમાએ બેને આપી બેને આપી એટલે કે હું તમને નમૂનો કરીને હમણાં અડધી કલાક આપી દઉં કે માળા હોતે છે કે તમે માળા આપો એટલે કે તમને હું અડધી કલાકમાં આપી જાઉં છું એમ કરીને જતો રહ્યો અને બેન છે ને દોડીને ગયા એટલે રિક્ષાવાળા સાંભળી ગયો પણ રિક્ષાવાળાએ ઊભી ન રહી ગઈ એમ કરીને વહીવા ગયા બધા અને હું પછી પોલીસ સ્ટેશને સીધો ફરિયાદ કરવા ગયો અને ત્યાંથી પોલીસ ખાતું પછી અહીં આવ્યું બધું તપાસ માટે